न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूँ छू जीतू भाई पंड्या। एक मित्र ने क्वेरी हती, एमने पूछपरछ हती, आतुरता हती एमने जाणवानी, मारी जोड़े चर्चा करवा बैठा। एमनो सवाल बहु सरल हतो अने बहु जिज्ञासापूर्वकनो हतो। એમણે કહ્યું કે જે લોકો ભ્રષ્ટાચારી છે, જેમણે બેઈમાનીથી પૈસા કમાવ્યા છે, હલકટાઈથી પૈસા કમાવ્યા છે, દેશદ્રોહ કરીને લોકોને બનાવટી દવાઓ આપીને, લાંચ રૂશ્વત લઈને, દેશ વેચી કાઢીને પૈસા ભેગા કર્યા છે, પૈસા તો બહુ છે, હવે આવા લોકો આપણી શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે 10% દાન આપી દે, સારા કામમાં વાપરે, તો એ પૈસા પવિત્ર થઈ જાય ખરા? એમની વાત પરથી તો એવું લાગ્યું કે એ પોતે પોતાના પૈસાની ચિંતા કરી રહ્યા છે। એમની પાસે જે પૈસો છે એ આવા જ કુક રસ્તેથી આવ્યો છે અને હવે એમને બેચેની થઈ રહી છે અને એ આ પૈસાને શુદ્ધ કરવા માંગે છે। સરકાર વારંવાર સ્કીમો લાવે છે કે તમારી પાસે 2 નંબરના પૈસા છે, 40%, 50% સરકારને આપી દો, બાકીના પૈસા ચોખ્ખા થઈ ગયા। આવી કોઈ સ્કીમ કુદરતમાં છે ખરી? એવી એમની જિજ્ઞાસા હતી, જાણવું હતું। એમની વાત ના બે પહેલું છે। પહેલી વાત સાચી છે કે આપણા શાસ્ત્રોમાં આજ્ઞા છે કે તારી જે કોઈ કમાણી છે એના 10% તું દાન કર, સારા કામમાં વાપર, સારા કામમાં વાપર। અને દાન કરનો અર્થ પત્ની માટે સાડી લઈ આવ, ઘરેણા લઈ આવ, છોકરા માટે કાર લઈ આવ નથી, તદ્દન બીજા લોકો માટે, અજાણ્યા લોકો માટે, સમાજના નબળા લોકો માટે દેવ પૂજામાં એ પૈસા ખર્ચાવા જોઈએ। પોતાના નજીકના સગાઓને તમે જે મદદ કરો છો એ સારી વસ્તુ છે, પણ એને દાન ન કહી શકાય। જેને મદદ કરવાની તમારી ફરજ છે, તમારા ભાઈ ભાંડુઓ, તમારા બેન ભાણેજા, એને તમે જે કંઈ આપો છો એ દાન નથી। મોટે ભાગે દાનનો અર્થ તો એવો પણ કરી શકાય કે તમારે કોઈ સુપાત્ર વ્યક્તિને, ઋષિ મુનિ જેવી કોઈ વ્યક્તિને, કોઈ બહુ જ સારી વ્યક્તિને એ પૈસા એની મરજી પ્રમાણે વાપરવા માટે આપી દેવાના। જે એ પૈસા ક્યાં વપરાયા એ પણ તમને ખબર ન હોવી જોઈએ। જે લેનારો છે એ તમારાથી ઉપકૃત ન થાય, એ તમારા અહેસાનમાં ન આવી જાય, એનું ધ્યાન રાખવા માટે એ તમે સીધે સીધા આપો દાન, એને બદલે કોઈ સુપાત્ર વ્યક્તિ મારફતે આપો, સંસ્થા મારફતે આપો, તો વધુ હિતાવહ છે। દાનના પણ ઘણા પ્રકાર છે, ઘણા દાન નામ માટે છે। ચરોતર બાજુ જાઓ, આણંદ જિલ્લામાં તો દરેક ગામના પાદરે, દરેક ગામમાં પ્રવેશ દ્વાર, એક મોટું પ્રવેશ દ્વાર ઊભું કરવામાં આવે, એનો ઉપર લખ્યું હોય સ્વર્ગસ્થ ચીમનભાઈ ફલાણા, ફલાણાના ધર્મપત્ની ફલાણા બેન, મહાગોર બેનના સ્મરણાર્થે। આ દાન નથી। ધર્મશાળા પર, હોસ્પિટલના વોર્ડરૂમમાં, સારી વસ્તુ છે, પ્રવૃત્તિ સારી છે, પણ એ તમે એક્સચેન્જમાં તમારું નામ મેળવી લીધું, કીર્તિ મેળવી લીધી, તમે જે 10 લાખ રૂપિયા આપ્યા અને રૂમ બનાવ્યો, બહુ સારું કામ કર્યું, એને આપણે સારું કામ ચોક્કસ કહીશું, કરવા જેવું કામ કહીશું, પણ એને દાન નહીં કહી શકીએ। કારણ કે તમે એક્સચેન્જમાં 10 લાખ રૂપિયાની સામે, 1 કરોડ રૂપિયાની સામે તમે નામ મેળવી લીધું, કીર્તિ મેળવી લીધી, તમે કોલેજ પર મોટું બોર્ડ મારી દીધું, એટલે દાન નથી। દાનનો અર્થ છે કે તમે તમારા રૂપિયા, તમારી આવક,
માંથી દસમો ભાગ સામાજિક કામમાં, ધાર્મિક કામમાં વાપરી નાખો અને સામે કીર્તિ મેળવો એવો નહીં, સામે કીર્તિ મેળવવાની લાલસા નહીં હોવી જોઈએ. તમે ઘણા બધા માણસો છે, હમણાં કોણ બનેગા કરોડપતિમાં એક ભાઈ આવ્યા, તેમણે કીધું કે મારે 10 છોકરાઓને ભણાવવા છે અને લોન લઈને, એ ભાઈની જે વાત હતી અમિતાભ બચ્ચને કહ્યું કે એ લોન લઈને પોતે છોકરાઓને ભણાવે છે, એ શિષ્યવૃત્તિ આપે છે, બહુ સરસ વસ્તુ છે. પણ એની જાહેરાત, એની પબ્લિસિટી એ દાનને પૂરું કરી નાખે છે, પછી એ દાન નથી રહેતું. યુ ગેઇન ઇટ, તમે 10 લાખ ખર્ચ્યા, 2 લાખ ખર્ચ્યા, એની સામે તમે તમારી પ્રસિદ્ધિ મેળવી લીધી. એટલે દાનનો અર્થ છે ગુપ્તદાન, દાનનો અર્થ છે કે જેને તમે આપો છો એને ઓબ્લાઇજ કરવા નથી આપતા, એને તમારા દબાણમાં લાવવા નથી માગતા, તમે એને તમારી સહેમાં લેવા નથી માગતા, બસ માત્ર તમે તમારા આવકમાંથી 10% છૂટા મૂકી દો છો, વહેતા કરી દો છો, ઈશ્વર અર્પણ કરી દો છો, તો એનું નામ દાન છે. તો પહેલી વાત આ દાનની છે કે 10% દાન આપવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે, કબૂલ છે, અને દાન આ રીતે અપાય એવું મારું કહેવું છે, મારું મંતવ્ય છે. હવે 10% દાન સેના માટે આપીએ છે, એનો શું ફાયદો છે કે નહીં? મેં પહેલા કહ્યું એમ કે જો તમે નામ પ્રસિદ્ધિ મેળવી લેશો એ દાન આપ્યા પછી, વોર્ડ ઉપર, દવાખાના પર મોટું નામ લખાવી દેશો, રુક્ષ્મણી ચલૈયા મેટર્નિટી હોમ, તો વાત પૂરી થઈ જશે, પછી એને દાન નહીં કહેવાય. પણ તમે બહુ જ ગુપ્ત રીતે, બહુ જ સારી રીતે, બહુ જ જરૂરિયાતવાળાને દાન કર્યું છે તો એનો તમને નામ નહીં લીધા પછીનો પણ ફાયદો છે. આ 10% જે દાન છે આવકના, એ બીજ છે. ખેડૂત ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે, ઘરમાં ખાવાનું ના હોય, આ પહેલાના જમાનાની વાત કરું છું, જ્યારે બિયારણ બજારમાં વેચાતું નહોતું મળતું, ખેડૂત પોતે જ પોતાના ખેતરમાંથી જે પાક થાય એમાંથી જ બિયારણ બાજુ પર રાખતો અને સાચવી રાખતો. દુકાળ પડે, ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય, ખાવાનું ના હોય ઘરમાં, પણ એ જે બી તરીકે એણે અનાજ સંગ્રહ્યું છે એ ખાઈ નહીં જતો, કારણ કે એને ખબર હતી કે આ જે 10 કિલો મેં બી રાખ્યું છે એ મને જ્યારે પણ ખેતરમાં વાવીશ મને 1000 કિલો થઈને પાછું આવશે, 1500-2000 કિલો થઈને પાછું આવશે. એટલે તમે જે કમાયા, પાછલા પુણ્યોના હિસાબે કમાયા, પાછલા સારા કર્મોને કારણે કમાયા, એના 10% તમે જ્યારે દાન આપો છો ત્યારે તમે ફરી એને બી તરીકે રોપો છો. તમે વૃક્ષો કાપતા જાઓ છો, કાપતા જાઓ છો, એના બીજા ઉપયોગ કરતા જાઓ છો, પણ એની સામે નવા વૃક્ષો રોપો છો, કારણ કે જંગલો સાવ ખુલ્લા ના થઈ જાય. એમ તમારું પુણ્ય વાપરીને તમે પૈસા કમાયા છો, એમાંથી નવું પુણ્ય ઊભું કરો જેને કારણે તમારી આજે જે આવક છે એ આવક જળવાઈ રહે. એટલે 10% મિનિમમ દાન છે. 10% દાનનો અર્થ છે કે તમે અત્યારે જે કમાવ છો એટલું કમાવાનું ચાલુ રાખશો. પણ તમે જો એવું ઈચ્છો છો કે ભવિષ્યમાં મારે ખૂબ કમાવવું છે તો તમે 10ને બદલે 15-20% દાન કરો, કારણ કે જેટલું દાન કરો છો એનું 10 ગણું તમને પાછું આવશે. એટલે તમે 10% દાન કરો છો તો અત્યારે છે એ જ પરિસ્થિતિ જળવાઈ રહેશે. પણ ધારો કે તમે 20% દાન કર્યું તો અત્યારે તમારી વાર્ષિક આવક 25 લાખ રૂપિયા છે, તમે એમાંથી 10% દાન કરો છો, 2.5 લાખ રૂપિયા દાન કરી દો છો, તો તમારી 25 લાખની વાર્ષિક આવક જળવાઈ રહેશે. પણ તમે 20% એમાંથી દાન કરો છો, 5 લાખ રૂપિયા દાન કરો છો, તમે જોશો કે થોડા જ વખતમાં એ તમારી આવક 25 લાખને બદલે વાર્ષિક 50 લાખની આવક થઈ જશે. તો આ પહેલી વાત થઈ એમની, કે વાત સાચી છે કે દાન કરવાથી રૂપિયાની શુદ્ધિ થાય છે, રૂપિયાની વૃદ્ધિ થાય છે, એ ઇન્વેસ્ટમેન્ટ છે,
પરમેશ્વર ખાતે કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે, પરમેશ્વરની ઈશ્વરની બેંકમાં જમા કરાવેલી ડિપોઝિટ છે, જે તમને 10 ગણી થઈને પાછી મળવાની છે. એટલે દાનની એમની જે વાત હતી એ બિલકુલ સંમત થઉં છું કે દાન કરવું જોઈએ, ગમે તે આવક હોય, ગમે તેટલી આવક હોય. તમને ઘણીવાર એમ થાય છે કે મારી આવક તો 3000 રૂપિયા છે, ઘર માંડ ચાલે છે, તો પછી હું એમાંથી 300 રૂપિયા કેવી રીતે કાઢી શકું? તો મારું નમ્ર મંતવ્ય એવું છે કે તમારે એમ વિચારવું જોઈએ કે મારી આવક 2700 રૂપિયા છે. કારણ કે તમે 10% દાનના નહીં કાઢો તો ભવિષ્યમાં તમારી પાસે નવી મૂડી ઊભી નથી થતી. તમે ભગવાનના દરબારમાં, ભગવાનના ઘરે, ભગવાનની બેંકમાં જો નવી એફડી જમા નહીં કરો તો 2 વર્ષે 5 વર્ષે તમારી જૂની એફડીઓ વપરાઈ જશે. નવી એફડી જમા નહીં કરી હોય તો કશું નહીં મળે. એટલે જે આવક છે એમાંથી 10% તમારે ઈશ્વર પાસે જેમ પાછા એફડી કરવાની જરૂર છે. હવે વાત બીજા પર આવી. એમની વાત એ હતી કે અમે કોઈએ પણ ખરાબ રીતે પૈસા મેળવ્યા હોય, નકલી દવા બનાવીને, નકલી ઘી બનાવીને, નકલી મીઠાઈ બનાવીને, ખોટા ઓપરેશનો કરીને ખૂબ પૈસા બનાવ્યા છે, તો હવે એમાંથી 10% આપે તો એના પૈસા શુદ્ધ થઈ જાય? મેં એમને કહ્યું કે ન થાય. મને કે કેમ ન થાય? શાસ્ત્રોમાં લખ્યું છે એટલે થવું જોઈએ. મેં કીધું બરાબર છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે આ બીજ છે, આ તમે નવા આજે તમારી 10% આવક તમે દાનમાં આપો છો, એ બી રોપો છો, જેનું 1 વર્ષે 2 વર્ષે 10 ગણું તમને પરત મળવાનું છે. પણ મેં કીધું તમે બી રોપો છો એવું શાસ્ત્રોએ કહ્યું છે, એટલે જે બિલકુલ હરામની કમાણી છે, કેતન દેસાઈ જેવી કમાણી છે કે કેતન પરીખ જેવી કમાણી છે, તો બિલકુલ ચોરીની, બિલકુલ ચોરી ચપાટીની, લફંગાગીરીની કમાણી છે, એ તો લીમડાના બી છે, સમજો. એ તો કાંટાળા વૃક્ષોના બી છે. એટલે જે બિલકુલ હરામની કમાણી છે એમને બધાને હું એક સલાહ આપું છું કે તમારી બહુ જ હરામની કમાણી છે તો જરા પણ ગુપ્તદાન ના કરતા. કારણ કે તમે ગુપ્તદાન કરો છો, જ્યારે તમે એને દાનમાં આપો છો, 10% બદલે 20% દાનમાં આપશો, તો આ તો થોરના જંગલ છે, આ તો કાંટાના જંગલ છે. હવે તમે કાંટાળા ઝાડના બી વાવશો અને એ 10 ગણા થઈને પાછા આવશે, એટલે 2 નંબરની આવકમાં ઘટાડો નહીં થાય તમારી, પણ એ કાળી કમાણી છે, ગંદી કમાણી છે. અને તમે એ 10 ગણા પૈસા, તમારા 10મો ભાગ દાન કરશો એને કારણે તમારા પૈસા શુદ્ધ નહીં થઈ જાય. એ એમ કહેતા હતા, મને વાત આગળ ચાલી, મને કે અમારા ગુરુજી છે એમ કહે છે કે તમે 10% જેવી કમાણી હોય એવી, કાળી ગંદી કમાણી હોય તો પણ 10% આપો તો એ ચોખ્ખી થઈ જાય. મેં કીધું કે તમે કારેલાના બીને દૂધમાં ધુઓ, પછી દહીંમાં ધુઓ, પછી એને મધમાં ધુઓ, એને પંચામૃતમાં ધુઓ, અને કારેલાના બી ફરી વાવો, એને મધના પાણીમાં બોળી રાખો મહિનો, ને પછી કારેલાના બી વાવો, તો એ કારેલા ઉગશે, એ કડવા જોવાના છે. એટલે જે તમારી હરામની કમાણી છે એ 10% પૈસા આપવાથી શુદ્ધ નહીં થઈ જાય. એ કારેલાના બીયા છે, કારેલા ઉગશે, એમાં આંબા નહીં લાગે. એટલે તમને ફાયદો પણ દેખાશે તો પણ એ તમારા હિતમાં કોઈ સંજોગોમાં નહીં હોય. એટલે ગંદા ધંધાવાળા, અને હું જોઉં છું મારા જીવનમાં અનુભવો છે કે બિલકુલ 2 નંબરિયાઓ છે, એમની પાસે કોઈ પણ જાય, અજાણ્યો પણ જાય, બિચારા બહુ દિલથી, ખુલ્લા દિલથી પૈસા આપતા જ રહે છે, જે માગે એ આપી દે છે, અને એ આશાથી જ આપે છે. તમે જુઓ કે મોટા ભાગના જે ગણપતિ, જે વ્યક્તિગત મોટા ગણપતિઓ બેસાડાય છે, જે વ્યક્તિગત પહેલાં મોટા ગરબાઓ કરાતા હતા, એ બધા મોટા ભાગના 2 નંબરિયાઓ હતા. પહેલાં વડોદરાની અંદર દારૂ જુગારવાળા જ ગણપતિ બેસાડતા અને ગરબા કરાવતા, બહુ પૈસા ખર્ચે છે આ દારૂ જુગારવાળા, કારણ કે અંદરથી ધાસ્તી છે, અંદરથી બીક છે, અંદરથી ડર છે. આ દાદા ગુંડાઓ અંદરથી હલી ગયેલા હોય છે,
અને પછી એ રસ્તા શોધે છે, અને પછી આવા ગુરુજી મળી જાય છે કે 10% તમે દાન કરો. એવી સલાહ નથી આપતા એ ગુરુજીઓ કે તમે આ ધંધા બંધ કરો, તમે લોકોને ગરદન મારવાનું બંધ કરો, તમે બેઈમાની કરવાનું બંધ કરો. ના, એમ કહે છે કે બેઈમાની ચાલુ રાખો, શુદ્ધ ઘીમાં ડાલડા ઘી ભેળવો, માંસની ચરબી ભેળવો, અને પછી અમારામાં ડોનેશન આપો. તમારી એ ઘીને બદલે માંસની ચરબીવાળી કમાણી પણ ચોખ્ખી થઈ જશે. હું ધરાર માં પાડું છું કે આવી વાત તદ્દન ખોટી છે. તમારી કમાણી જે ગંદી કમાણી છે, એ કારેલાના બી છે, એ થોરના જંગલ છે, તમે એને ફરી ઉગાડશો, બાન કરીને પણ ઉગાડશો તો ફરી થોરિયા જ ઉગવાના છે, એ તમને વાગવાના જ છે. એની પર કેરી નહીં બેસે, એની પર ક્યારેય સારી તમારી આવક નહીં ઊભી થાય. એટલે શું કરવું જોઈએ, એવો એમણે મને સવાલ કર્યો કે તો પછી શું કરવું જોઈએ. વાત એમની પોતાની હતી, એટલે મેં પછી એમની પર આંગળી મૂકી. મેં તું બહુ સાચી વાત કહું, તમે મને પૂછી જ રહ્યા છો, ચર્ચા જ કરી રહ્યા છો, તો થોડા નિખાલસ થઈ જાઓ. મને એમ લાગે છે કે આ તમારી પોતાની વાત છે. એમણે કીધું હા. મેં તું પહેલી વાત તો એ કે આટલા નિખાલસ થાવ કે આ મારી વાત છે અને હું મારા માટે સલાહ માંગી રહ્યો છું. લોકો શું કરશે, લોકોની બે નંબરિયા હોય, શું કરવું જોઈએ એમ નહીં. તમે સ્પષ્ટ કહો કે હા ભાઈ, પહેલી વાત તો કન્ફેશનથી છે કે તમે સ્વીકારો કે હું ખરાબ છું, મેં ખોટું કર્યું છે, મારાથી ભૂલ થઈ ગઈ છે. તો આનાથી જ, આ પહેલી સ્વીકૃતિથી જ તમારી વાત આગળ વધશે. મેં એમને કહ્યું કે મારો ઉપાય તો બહુ કડવો છે, હું કોઈ સાધુ માણસ નથી, સંસારી માણસ છું, પણ ઉપાય મારો કડવો છે. તમારે આ તમામ સંપત્તિનો ત્યાગ કરી દેવો જોઈએ. મને કે 50% દાન કરું, મેં તો આ સંપત્તિ જ તમારી કાળી સંપત્તિ છે અને એના પરિણામે તમે દુઃખ જ લણવાના છો. અને પછી થોડીક ચર્ચા આગળ ચાલી, એટલે એમણે એમ કબૂલ્યું કે મારો એક જુવાન જો છોકરો મરી ગયો, જીતુભાઈ હમણાં જ પરણ્યાને એક વર્ષ પણ નહોતું થયું અને મારો છોકરો મરી ગયો. મેં કીધું કે આ બધું થવું સ્વાભાવિક છે. તમે ગમે તેટલા રૂપિયા દાનમાં આપશો, આ હરામની કમાણી તમને ક્યારેય સદવાની નથી. તમને એમ લાગતું હશે, ઘણી બધી વાર એમ લાગતું હશે કે મેં એક સામ્રાજ્ય ઊભું કરી દીધું છે, પણ એ સામ્રાજ્યના પાયામાં તમે વિસ્ફોટકો ભર્યા છે, દારૂગોળો ભર્યો છે, ક્યારેક ફાટવાનો છે, ક્યારેક તમે તકલીફમાં મુકાવાના છો. એટલે પહેલી વાત તો એ છે કે મેં કહ્યું કે મેં તમને પૂછ્યું નથી કે તમે શું કરી રહ્યા છો. તમે મારી ઓફિસ પર આવી ગયા છો, વાત કરો છો, પણ હું પહેલી વાત એ કહું કે ભલે હવે તમે પહેલામાં પહેલો તો આ ધંધો બંધ કરી દો. જે ખોટું કરતા હોય, જેનો તમને મનમાં વસવસો થાય છે, ડંખ થાય છે, તમારા આત્મા પર તમે અત્યાચારને બળાત્કાર કરી રહ્યા છો જે કારણને કારણે, એને પહેલાં દૂર કરો. તમે એ કામ બંધ કરી દો. આવક કેટલી છે એનો હિસાબ ના માણશો, એ કામ પહેલાં બંધ કરી દો. એ કામ બંધ કર્યા પછી તમને આપોઆપ રસ્તા મળશે. તમારી આ તમામ સંપત્તિનું તમે ટ્રસ્ટ કરી દો, બાળકોને આપવાની પણ જરૂર નથી. તમે આનું ટ્રસ્ટ કરીને કોક બીજાને સોંપી દો કે આ મારા પૈસાનો વહીવટ તમે કરો. તમે એ વહીવટમાં પણ ના રહેશો, કોઈ સારા આશ્રમમાં, કોઈ સારા સંત પાસે ચરણોમાં એ પૈસા મૂકી દો, કાં તમે પોતે એક ટ્રસ્ટ બનાવો અને એનો વહીવટ સોંપી દો બીજાને. તમે એટલું જરૂર ધ્યાન રાખો કે એનો વહીવટ સારી રીતે થાય. પણ આ સંપત્તિ, પાપની સંપત્તિ આપી દેવાથી પુણ્યનો સંચય નથી થતો. એટલે જે લોકો પોતાની જાતે એમ સમજે છે કે ગમે તે રસ્તે, ગમે તે રીતે હું કમાવું અને પછી બધાને હું ઓબ્લાઇજ કરું, બધાને દાન કરું, બધાને મદદ કરતો ફરું, જે માગે ને જેટલું માગે એટલું આપતો ફરું, એવું કરવાની જરા પણ જરૂર નથી. કારણ કે બધું કર્યા પછી પણ તમે તમારા માથે પાપના પોટલા બાંધો છો, તમે મુક્ત નથી થઈ જતા. તમને એવો અહેસાસ થાય છે કે મેં આ પૈસાની આજે આવક થઈ અને સારા કામમાં વાપરી એટલે મને પુણ્ય મળ્યું, એનું જરા પણ પુણ્ય તમારા ખાતામાં જમા થવાનું નથી. કારણ કે કમાણી જ પાપની છે. મને એવું લાગ્યું નહીં બહુ કે ભાઈ પૂરા કન્વિન્સ થયા છે આટલી બધી પ્રોપર્ટી. મેં પૂછ્યું પણ નહીં એમને કે કેટલી પ્રોપર્ટી છે તમારી પાસે.
પણ એમણે મને એમ કહ્યું કે જીતુભાઈ હું વિચારીશ. મેં કહ્યું ભલે તમારી મરજી, પણ મારી એક સલાહ છે કે જે કોઈ આ મારી સીધી વાત સાંભળે છે એ એમના જીવનમાં જો ખરેખર સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો આ પાપની કાળી કમાણી, જેની જે કમાણી તમને તમારા આત્માને કોતરી ખાય છે, જે કમાણી તમને ઝંપીને સુવા નથી દેતી, જે કામ કરતા તમને મનમાં એક વાર તો થાય છે જ કે હું આ ખોટું કરું છું, એ કામ બંધ કરો, હરામની કમાણી બંધ કરો. એમાંથી 50% દાન કરશો તો પણ તમારા પાપ ઓછા નથી થવાના. અને એ પાપનો જે ભાર છે, એ પાપનો જે પોટલા છે, એ જ્યારે ખુલશે ત્યારે તમે કયા જન્મમાં હશો, કેટલા જન્મ પછી ખુલશે, એ તો ઈશ્વર પોતે ઈશ્વરાધીન વસ્તુ છે. પણ એ વખતે તમે એટલું બધું દુઃખ ભોગવશો કે જેનો કોઈ ભાર નહીં હોય. એટલે જેમના મનમાં છે કે હું 10-15% આપી દઈને પવિત્ર થઈ જઈશ, શુદ્ધ થઈ જઈશ, એમને હું આજે નિરાશ કરવા માગું છું, કહેવા માગું છું કે આમાં કોઈ મુક્તિ નથી 10-15% આપી દેવાથી. અને એક બીજી પણ વાત યાદ રાખો કે કુદરતનો નિયમ બહુ અફર છે અને જુદો છે. તમે માનો છો એવો નથી, બેંકના ખાતા જેવો કુદરતનો નિયમ નથી. તમે બેંકમાં રૂપિયા જમા કરાવો છો, એમાંથી ઉપાડતા જાઓ છો અને છેલ્લે બેલેન્સ રહે છે. કુદરતમાં તો તમે જે પાપ કરો છો, જે અનીતિ કરો છો, જે લોકોને અત્યાચાર કરો છો, લોકોને મુશ્કેલીમાં મૂકો છો, એ બધાનો એકાઉન્ટ એક બાજુ રહે છે. અને તમે જે પુણ્ય કામ કરો છો એનો એકાઉન્ટ જુદો રહે છે. તમને તમારા કરેલા પાપ પણ ભોગવવાના છે, એમાંથી પુણ્યમાંથી પાપ બાદ નહીં થઈ જાય. તમે કરેલા પાપ તમારે ભોગવવાના છે, તમે કરેલા પુણ્ય તમારે ભોગવવાના છે. એટલે પાપના પૈસામાંથી પુણ્ય કરવાથી પાપ બાદ નહીં થઈ જાય, એ પાપની તમને પૂરેપૂરી સજા થશે. અને પછી એ કરેલા પુણ્યને પણ તમને ફાયદામાં ક્યાંક જમા મળશે. પણ પાપ ધોવાઈ નહીં જાય. પુણ્ય કરવાથી 10-20% પૈસા આપી દેવાથી તમે શુદ્ધ નહીં થઈ જાઓ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.